નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે સત્તર ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ સત્તર ડિસેમ્બર બી હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક કયા રાજ્યની સરકારે ધોરણ છ થી આઠના પાઠ્યક્રમમાં ડૉક્ટર બી આર આંબેડકરના જીવન અને કાર્યો પર એક પુસ્તિકા શરૂ કરી છે તો તે છે દિલ્હી રાજ્ય સરકાર દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બે હાલમાં જ સો દિવસ વર્ક કાર્યક્રમમાં કયું રાજ્ય પ્રથમ રહ્યું તો તે રાજ્ય છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે નવેમ્બર પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશની કંપની સ્વેજી મેંગલુરુમાં પીવાના પાણીની વ્યવસ્થાનો વિસ્તાર કરવા માટે સમજૂતી કરી તો તે ફ્રાન્સ દેશની કંપની છે ફ્રાન્સ પાટનગર પેરિસ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પ્રધાનમંત્રી એડોલ્ડ ફિલિપ ને ચલણ છે યુરો અને ફ્રેન્ક કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાડા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો પ્રશ્ન ચાર હાલમાં જ કયા દેશે પોતાના એડુ શહેરના વિકાસ માટે ભારતીય કંપનીઓ સાથે સમજૂતીઓ કરી તો તે દેશ છે ભૂટ માલદીવ માલદીવ પાટનગર માલે રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલી અને ચલણ છે માલદીવિયન રૂફિયા પ્રશ્ન પાંચ કયા સ્થળે પોલીસ પ્રશિક્ષણ સંસ્થાનોના પ્રમુખોની સાડત્રીસમી રાષ્ટ્રીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો આ બેઠક દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવી હતી દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન છ યુરોપીય સંઘે બે હજાર પચાસ ક્લાઇમેટ ન્યુટ્રાલિટી એગ્રીમેન્ટમાંથી કયા દેશને બહાર કરી તો યુરોપીય સંઘે પોલેન્ડ દેશને આ એગ્રીમેન્ટમાંથી બહાર કર્યો છે પોલેન્ડ પાટનગર વર્સોવા રાષ્ટ્રપતિ આન્દ્રેસ ડુડા અને પ્રધાનમંત્રી છે મેથ્યુઝ મોરાવિસ્કી ચર્લ છે પોલિસ જ્લોટી પ્રશ્ન સાત હાલમાં જ સૌથી વધારે ટેસ્ટ મેચોમાં અમ્પાયરિંગનો સ્ટીવ બકનરનો રેકોર્ડ કોણે તોડ્યો તો તે રેકોર્ડ તોડે છે અલીમ દારે આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈ મનુ સાહની સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન આઠ હાલમાં જ કયા દેશની સામાન્ય ચૂંટણીઓમાં પંદર ભારતીય મૂળના રાજનેતાઓ ચૂંટાયા તો તે દેશ છે બ્રિટેન બ્રિટન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચરણ છે પાઉન્ડ સ્ટર્લિંગ પ્રશ્ન નવ હાલમાં જ રાજ્યસભાના બસો પચાસમાં સત્રનું સમાપન ક્યારે થયું તો આ સત્રનું સમાપન થયું છે તેર ડિસેમ્બરના રોજ લોકસભાની બેઠકો ભારતની છે પાંચસો પિસ્તાલીસ રાજ્યસભાની બેઠકો બસો પચાસ છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન દસ હાલમાં જ ભવાની મુખર્જીનું અવસાન થયું તે કઈ રમતના પૂર્વ કોચ હતા તો તેઓ પૂર્વ કોચ હતા ટેબલ ટેનિસ રમતના ટેબલ ટેનિસમાં દ્રોણાચાર્ય પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ કોચ તેઓ હતા પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા દેશના એકવીસ વર્ષીય રેપર જરાડ એન્થોની હિંગીસનું અવસાન થયું તો તેઓ હતા અમેરિકા દેશના અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકન ડોલર પ્રશ્ન બાર હાલમાં જ ક્યાં નિશાને બાજ પર નાડાએ એ બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી પ્રશ્ન તેર હાલમાં જ સુપ્રીમ કોર્ટના કયા વરિષ્ઠ મહિલા એડવોકેટનું એકાણું વર્ષની વય અવસાન થયું તો તે છે લીલી થોમસ તેઓ કેરળના કોટાયામના વતની હતા પ્રશ્ન ચૌદ હાલમાં જ એનર્જી એફિસિયટ કુલિંગ પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પંદર હાલમાં જ કોને નવા સૂચના અને પ્રસારણ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા તો તે છે રવિ મિત્તલ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી તમે ચેનલને સબસ્ક્રાઈબ અને આગળના વિડીયોઝ પણ જોઈ શકો છો આગળના વિડીયોઝ Charity thank you very much.